નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાઘો તરફથી લોકસામના ન્યૂઝમાં સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. કંપનીઓમાં 85% સ્થાનિક લોકોને રોજગારીના ઠરાવનું પાલન થતું ના હોવાના મુદ્દા પર આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા. વિધાનસભામાં સરકારે જ સ્વીકાર્યું છે કે મોટા ભાગની કંપનીઓમાં આ ઠરાવનું પાલન થયું નથી. ઘણી કંપનીઓમાં તો માત્ર 5-10% સ્થાનિક લોકોને જ રોજગારી આપવામાં આવે છે. ઠરાવનું પાલન ના થવાના મુદ્દામાં સરકારે લૂલો બચાવ કરતા કહ્યું કે અમે એ કંપનીઓને આ ઠરાવનું પાલન થાય એ માટે સમજ આપી રહ્યા છીએ. સરકારના આવા જવાબ સામે આપ નેતા પ્રવીણ રામે કટાક્ષ કરતા કહ્યું કે આ ઔદ્યોગિક એકમો કેટલી હદે અણસમજુ હશે કે આ ભાજપની સરકાર 25-30 વર્ષથી સમજ આપી રહી છે, છતાંય લોકો સમજતા નથી. સરકાર આ ઠરાવનું પાલન કરવા માટે સમજ નથી આપી રહી, પરંતુ એમના નેતાને કયો કોન્ટ્રાક્ટ આપવાનો છે એમની સમજ કંપનીઓને આપી રહી છે. ચૂંટણી સમયે કેટલું ફંડ આપવાનું છે એમની સમજ આપી રહ્યા છે. બાકી ઠરાવનું પાલન કરવા માટે સરકારે સમજ આપવાની ના હોય, સીધો આદેશ જ કરવાનો હોય. સરકારે આ ઠરાવનું તાત્કાલિક ધોરણે પાલન કરાવવું જોઈએ. બાકી આ મુદ્દો આવનારા સમય માટે ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે એમ છે, તેવું કહેતા આપ નેતા પ્રવીણ રામ. નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પ્રવર્તમાન ઔદ્યોગિક એકમો અને કંપનીની અંદર 85% જેટલા સ્થાનિક લોકોને રોજગારી આપવી એ આ રાજ્ય સરકારનો જ 1995માં થયેલો ઠરાવ છે. અને જ્યારે કોઈ ઔદ્યોગિક એકમ રાજ્યની અંદર આવતું હોય ત્યારે આ ભાજપના નેતાઓ મોટી મોટી બૂમબરાડાઓ પાડી અને ગુજરાતના યુવાનો અને સ્થાનિક લોકોને સપનાઓ દેખાડતા હોય છે કે આ ઉદ્યોગ આવવાથી સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારી મળશે, સ્થાનિક લોકોનું જીવન બદલાઈ જશે. પરંતુ વાસ્તવમાં આવું કશું થતું નથી. માત્ર ને માત્ર ફાયદો થાય છે ભાજપના નેતાઓને અને જીવન બદલાય છે ભાજપના નેતાઓના. કારણ કે હાલમાં વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નની અંદર અમુક બાબતો બહાર આવી છે કે મોટા ભાગના ઔદ્યોગિક એકમો અને મોટા ભાગની કંપનીઓની અંદર આ ઠરાવનું પાલન થતું નથી. અને ઘણી બધી કંપનીઓની અંદર માત્ર ને માત્ર 5-10% જ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે. અને મજાની વાત એ છે કે આ પૂછાયેલા પ્રશ્નની અંદર ભાજપ દ્વારા એક લૂલો બચાવ એવો કરવામાં આવ્યો છે કે અમે આ તમામ ઔદ્યોગિક એકમોને અને કંપનીઓને આ ઠરાવનું પાલન કરાવવા માટેની સમજ આપી રહ્યા છે. હવે આ જવાબ એક એવું કુતૂહલ સર્જે છે અને એ એક સમજાતું નથી કે આ ઔદ્યોગિક એકમોને આ કંપનીઓ કેટલી હદે અણસમજુ હશે કે 25-30 વર્ષથી આ સરકાર એને સમજ આપે છે છતાં પણ સમજતી નથી. પણ વાસ્તવમાં એવું નથી. આ ભાજપની સરકારને ભાજપના નેતાઓ આ ઠરાવનું પાલન કરાવવા માટે ગુજરાતના યુવાનોને રોજગારી મળે, સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટેની સમજ આપી રહ્યા નથી. એ સમજ આપી રહ્યા છે કે અમારા ભાજપના નેતાને કયો કોન્ટ્રાક્ટ આપવાનો છે એની સમજ આપી રહ્યા છે. એ સમજ આપી રહ્યા છે કે ચૂંટણીની અંદર કેટલું ફંડ તમારે આપવાનું છે એની સમજ આપી રહ્યા છે. બાકી આ ઠરાવનું પાલન કરવાનું હોય તો તમારે સમજ આપવાની ન હોય, એ ઔદ્યોગિક એકમોને સીધે સીધો આદેશ જ કરવાનો હોય. પરંતુ એ આદેશ કરવાની આપણી આ રાજ્ય સરકારની ભાજપની મનસા નથી. અને એટલા માટે ગુજરાતના બેરોજગાર યુવાનો અને સ્થાનિક લોકો વતી હું સરકારને કહેવા માંગુ છું કે આ ઠરાવનું તાત્કાલિક ધોરણે પાલન કરાવે. કારણ કે બેરોજગારીનો મુદ્દો આ રાજ્ય માટે ખૂબ ભયજનક છે અને જો આમની અંદર સરકાર કોઈ ગંભીરતાથી પગલાં નહીં લે તો આ બેરોજગારીનો મુદ્દો જ આવનારા સમય માટે આ ભાજપની સરકાર સામે મુશ્કેલી સર્જી શકે તેમ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.